દુનિયામાં ઘણા ફેમસ ફેમિલીઝ આપણે જોયા, જેમ કે પાંડવોનું ફેમિલી, શ્રી રામનું ફેમિલી અને અત્યારના સમયમાં કપૂર ફેમિલી, અંબાણી ફેમિલી અને બચ્ચન ફેમિલી વગેરે વગેરે. પણ આજે આપણે મળવાના છીએ મહેતા ફેમિલીને, જેમની પાસે બંગલો છે, ગાડી છે, પ્રોપર્ટી છે, બેંક બેલેન્સ છે અને હા, એક માં પણ છે. Okay, come on, let's do this, guys. Ma'am, come closer, please. Looks lovely. And hold it and... આ છે મહેતા ફેમિલીનો પહેલો સભ્ય ઉત્તમ મહેતા, આપણી ફિલ્મનો હીરો, આ ફેમસ બિઝનેસમેન. પણ એનો પ્રોબ્લેમ એ છે કે જેટલી વાર લોકોને હાયર નથી કરતો, એનાથી વધારે વાર ફાયર કરે છે. મહેતા એન્ડ મહેતા ડેવલપર્સના પ્રોપરાઇટર ઉત્તમ મહેતા તરીકે મને મારા બોર્ડ ઓફ ડિરેક્ટર્સની સામે ડિક્લેર કરતા આનંદ થાય છે કે આપણે આપણો 850 બંગલોનો પ્રોજેક્ટ શરૂ કરી રહ્યા છીએ, જેનું નામ છે હેપી ફેમિલી. મઝુમદાર, આ બધાને જણાવો કે આપણે પોઝેશન ક્યારે આપવાના છે? 8 મહિનામાં સર. વેરી ગુડ. અને હવે એ લોકોને એ પણ જણાવો કે આપણો રેટ શું છે? આપણો એટલે આપણો કે પ્રોજેક્ટનો સર? શટ અપ, પ્રોજેક્ટનો 10000 પર સ્ક્વેર ફીટ સર. બથર, મારા રિસર્ચ પ્રમાણે મહેન્દ્ર મહેશ્વરીનો પ્રોજેક્ટ આપણા કરતા પહેલા પૂરો થાય છે અને એ લોકો 6 મહિનામાં પોઝેશન આપવાના છે. 6 મહિનામાં સર. સો વોટ? આપણે 4 મહિનામાં આપીશું પોઝેશન. સોરી, એક્ચ્યુઅલી 3 મહિનામાં આપીશું. નો સર, ધેટ્સ નોટ પોસિબલ સર. ધેટ્સ ઇમ્પોસિબલ. ઉત્તમ મહેતા માટે આ વર્લ્ડમાં કશું જ ઇમ્પોસિબલ નથી. નો સર, ધીસ ઇઝ ઇમ્પોસિબલ. દિવસ રાત ઓછા પડશે સર. હા, તો બપોરે અને સાંજે પણ કામ કરજો. અરે, પત્ની અને નાના નાના છોકરાઓ છે સર. શું મારા ઘરે કૂતરી અને નાના નાના ગલુડિયા છે? બટ સર, યુ આર ફાયર્ડ. સર, યુ આર ફાયર્ડ. આઈ સે. કોઈને કંઈ કહેવું છે? મઝુમદાર, આપણી ગાડી કાઢો. આપણી એટલે મારી કે તમારી? શટ અપ. અને આ છે આપણી ફિલ્મની માં કિમી મહેતા. એ 25 વર્ષ પહેલા 18 વર્ષની હતી અને હજુ પણ એમ જ માને છે કે હું 18 વર્ષની છું. ગર્લ્સ એન્ડ ગર્લ્સ, તમારી લાઈફમાં ઘણા બધા પ્રોબ્લેમ્સ હોઈ શકે છે, જેમ કે વાળ સફેદ થવા, ડાર્ક સર્કલ હોવા, રિંકલ થઈ જાય, વેઇટ પુટ ઓન થઈ જાય, બ્લડ પ્રેશર, ઘણા બધા. આ બધાથી બચવા માટેનો માત્ર ને માત્ર એક જ ઉપાય છે. બધા મારી સાથે બોલો. હું 18 વર્ષની છું. 18 વર્ષની છું. હું 18 વર્ષની છું. હું 18 વર્ષની છું. હું 18 વર્ષની છું. Are you ready for this? Come on guys, give me big round. Aji pass. હું 18 વર્ષની છું. ઉત્તમ મહેતાની દીકરી, એના હાથમાં ક્રેડિટ કાર્ડ, એટલે કે જાણે સચિનના હાથમાં બેટ. એકવાર હાથ લાગી ગયું પછી તો સ્કોર વધતો જ જાય. અને હા, ભગવાન જ્યારે બુદ્ધિ વહેંચતા હતા ત્યારે શોપિંગ કરવા ગઈ હતી. અનાયા, તારી પાસે કેટલા ક્રેડિટ કાર્ડ છે? ક્રેડિટ કાર્ડ છે, પૈસા થોડી ભરવા પડે છે. શૂઝ yo yo yeah yeah khata pita garno a chokro mera family no chelo sadasyo pizza pasta burger khaine padyo bathtub ma padyo apno jaadyo. morning tiger baba, breakfast mate shu banau? aa che mexican dish, enchiladas with too much cheese. Too much. yeah yeah Douglas, तारा पासे खाली 7 मिनट है, फिर देखते तुम्हारा सफर जारी रहता है या मास्टर शेफ के घर में तुम्हारी आखिरी रात है. અને આ છે ટાઈગર મહેતા, જે હંમેશા ભેંસની જેમ બાથ ટબમાં પડ્યો રહે છે અને એની સાથે હોય છે એનો 3G ફોન, એનું જંક ફૂડ અને એનો બટલર ડગલસ. અને સાહેબ, એ બધાને બ્રો કહીને બોલાવે છે, એના સગા બાપને પણ. ટાઈગર બાબા, 7 મિનિટમાં કેવી રીતે થાય? મારે પાસે કેટલા બધા કામ છે. 50મી બર્થડે પાર્ટીની જવાબદારી પર મારે માથે છે. હવે કયા બુડ્ઢાની બર્થડે છે? તમારા પપ્પાનો. રિયલી? કૂલ. બુડ્ઢાએ હાફ સેન્ચુરી ફટકારી. તો આ છે આપણું મહેતા ફેમિલી, કહેવાતું હેપી ફેમિલી. ઓસમ. ચોપડા હેપી ફેમિલી, ચોપડા હેપી ફેમિલી. Thank you. It's my choice. Thank you. Oh, you look so adorable. I love your compliment. Ladies and gentlemen, boys and girls, and my friends, please lend me your ears for a moment. दोस्तों, હું આજે તમને બધાને બહુ જ મહત્વની વાત કરવા જઈ રહ્યો છું. વર્ષો પહેલા જ્યારે મારું ગામ છોડીને હું અહીંયા મુંબઈમાં સેટલ થવા આવ્યો, ત્યારે મને કલ્પના પણ નહોતી દોસ્તો કે આજે આ સ્ટેજ પર પહોંચીને તમારી સામે આ રીતે વાતો કરતો ઊભો હોઈશ. અને એનો યશ જાય છે મારા હેપી ફેમિલીને. સાચે એની કંપનીની વાત કરી છે, સ્ટુપિડ. ઓકે બેબી એલિફન્ટ. તારો બાપ એલિફન્ટ. How do you talk to me like this? Tiger, Tiger, listen yaar. मुंबई में कितनी बड़ी लोकल ट्रेन है. मुंबई में कितनी बड़ी लोकल ट्रेन है. पर ये ना भूल के अनाया तारी मोटी बहन है. You get it man? ये चश्मिश पण तू आवो केम छे मेन? Shut up. He's my John Abraham. મહેતા સાહેબ, તમારી પાર્ટીમાં ખૂબ જ મજા આવી રહી છે હે ને? Absolutely. And by the way મહેતા સાહેબ, તમારી હેપી ફેમિલી પ્રોજેક્ટ માટે તમને ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ, થેન્ક યુ વેરી મચ. તમારી ટાઈ ખૂબ જ સુંદર છે. ક્યાંથી લીધી? આ ટાઈ મેં લીધી, ગેલોડનો શોરૂમ છે ત્યાંથી. અચ્છા, કેટલાની? લગભગ 5,500ની હશે. 5,500ની આટલી મોંઘી? આટલામાં તો સરસ મજાના શૂઝ આવી જાય. હા, એ બરોબર છે બક્ષી સાહેબ, પણ શૂઝ ગળામાં સારા ન લાગે ને, એટલે મેં ટાઈ લીધી. સર, એન્ટિલાથી મુકેશભાઈનો ફોન છે. ઓ અચ્છા અચ્છા. મુકેશભાઈ અને નીતા ભાભીનો ફોન હશે વિશ કરવા માટે. એક્સક્યુઝ મી. થેન્ક યુ. થેન્ક ગોડ મારા શરીર પર ફેટ ન ચડે તેવું ફૂડ આપવા બદલ. એક્સક્યુઝ મી. યસ મેમ. શું નામ છે? વિવેક મેમ. ઓબરોય? ના, રાઈટ ઠઠ્ઠા. ઠઠ્ઠા? ઠઠ્ઠા. રાઈટ ઠઠ્ઠા. કેટલા વર્ષના થયા? 22 વર્ષ. બસ. લગ્ન થઈ ગયા છે? ના. વન સેક, મારી વાત તો સાંભળતો જા. યસ સર, ઉત્તમ મહેતા છે, બોલો. મોટા ભાઈ, મોટા ભાઈ સાંભળો સાંભળો, હું જરા અત્યારે મીટિંગમાં બિઝી છું, થોડી વાર પછી તમને ફોન કરું. હા હા, કરીશ, ચોક્કસ કરીશ. હા ને, મઝુમદાર, એન્ટિલા નહીં, એન્ટિલાપુરથી ફોન હતો આ મોટા ભાઈનો. એન્ટિલાપુર? ફરી પાછો આવે તો કટ કરી નાખજો, મને ન આપતા. કે સર ભાઈ, નીતા ભાભી અને મુકેશભાઈને પણ મારા હેપી ફેમિલી પ્રોજેક્ટમાં કંઈક ફ્લેટ્સ જોઈએ છે, એ વિશે કંઈ વાત કરતા હતા. બાય ધ વે, મહેશ્વરી ડેવલપર્સ પોતાનો પ્રોજેક્ટ કમ્પ્લીટ કરે એ પહેલાં આપણે આપણો પ્રોજેક્ટ કમ્પ્લીટ કરીને ક્લાયન્ટ્સને ફ્લેટ્સ આપી દેવા પડશે. અન્ડરસ્ટેન્ડ? ઓકે સર. સર, वेलकम महेश्वर, वेलकम। घर तो आप ही देशो पण पाणी ક્યાંથી લાવશો મિસ્ટર ઉત્તમ મહેતા? પાણીની પરમિશન અમારા કરતા પહેલા જો તમને મળી જશે તો હું મારા ક્લાયન્ટ્સ ને મિનરલ વોટર સપ્લાય કરીશ, ડોન્ટ વરી। એનીવે, મારી પાર્ટીનું ઇન્વિટેશન સ્વીકારીને મારી પાર્ટી એટેન્ડ કરવા બદલ મારા કટ્ટર હરીફ મહેન્દ્ર મહેશ્વરીનું સ્વાગત છે। તમારી આ પાર્ટીમાં માલવા માટે નથી આવ્યો, તમને ચેતવવા આવ્યો છું। મારા પ્રોજેક્ટ કરતા ઓછા ભાવે બંગલા વેચીને મારો ધંધો તોડવાનો પ્રયત્ન નહીં કરતા, નહીં તો વોટ? મહેન્દ્ર મહેશ્વરીનો ધંધો તૂટે તો એ ધંધો તોડનારને જ તોડી નાખે છે। તોડજો, તોડવાના ટાઈમે તોડજો મહેશ્વરી, પણ અત્યારે જમીને જજો। તમારો ભાવ તો મગની દાળનો શીરો બનાવવાનો છે। ના, ધરાઈ ગયો છું। हेलो, कॉन्ग्रेचुलेशन उत्तम भाई, सामने पार्टी जोरदार है। हां, थैंक यू वेरी मच किरण भाई, पण મને બહુ ખરાબ લાગ્યું તમે કેમ ના આવ્યા પાર્ટીમાં? અરે એમાં એવું છે ને કે આજે મારા વાઈફનો ડોગીનો પણ બર્થડે છે, એનું નામ છે પેન્સિલ। કમાલ છે ને કે મારા પેન્સિલનો ને તમારો બર્થડે સેમ દિવસ। એનીવેઝ પછી મળીએ, પણ સામનો ઓલ ધ બેસ્ટ ફોર હેપી ફેમિલી પ્રોજેક્ટ। હા, थैंक यू ए चश्मी सेठ, 50 रुपया देना। 50 रुपए? क्यों? मुझे केक खाना है, आज मेरा बर्थडे है। गलत, हट। તરાનો બર્થડે આજે, ભિખારીનો બર્થડે આજે। મને લાગે છે મારો બર્થડે મારે ચેન્જ કરવો પડશે। ઓય જાને કહ્યું ને, so saras happy death day Uttam। किसी भी सिग्नल पे गाड़ी क्यों रोक देते हो तुम? You are fired। શું થયું ડેડ? રેડ પડી? અરે રેડ પડ્યો તો વધારે સારું થાત, એટલે તારા પર ફાયરિંગ થયું એના કરતા બેટર। ડેડ પર પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ફાયરિંગ થયું છે। ઓ માય ગોડ, સાચે? ઉત્તમ પરસેવો ન લૂછ, પરસેવો થવો હેલ્થ માટે ખૂબ સારી વાત છે। અરે પણ મને જો ગોળી વાગી હોત ને તો તું વિધવા થઈ ગઈ હોત। સ્ટોપ ધીસ નોનસેન્સ। તું જાણે છે કે મને વ્હાઇટ સાડી સૂટ નથી થતી। ઉત્તમ, જો હું આ શહેરનો ડીએસપી જ નહીં પણ તારો વર્ષો જૂનો મિત્ર પણ છું। આ તો આ ફાયરિંગ કોણે કર્યું, શું કામ કર્યું, શા માટે કર્યું એ અમે લોકો શોધી લઈશું ને, તું મૂંઝાતો નહીં। બાકી જો ઉત્તમ, હું આ શહેરનો ડીએસપી જ નહીં પણ તારો વર્ષો જૂનો મિત્ર પણ છું। સર, આ હાંડવો મેં, અરે અહીંયા મારી હવા બંધ થઈ ગઈ છે અને તને અત્યારે હાંડવાની પડી છે? ના ના સર, મેં હાંડવો જેવો ડીશમાં કાઢ્યો, બારીમાંથી પેનડ્રાઈવ ઓળીને આવ્યું અને હાંડવામાં ઘૂસી ગયું। હે, વોટ અ ઓડ કોમ્બિનેશન! હાંડવામાં પેનડ્રાઈવ? તારો કોઈ દુશ્મન છે અથવા તો તે કોઈનું કઈ બગાડ્યું છે? डरपोक બિલાડી હજી આગળ પણ છે જ્યાં જ્યાં છુપાઈ શકે છુપાઈ જા લંડન પેરિસ ન્યુયોર્ક એમ્સ્ટરડેમ ટેમ્બાક્ટુ તારા પત્ર ઠેકાણા મને ખબર છે શોધી કાઢીશ અને કરી દઈશ તારો થાપ Let's just go to Mauritius મને ખબર છે તારી છોકરી બોલશે Mauritius અને તારો જાણે છોકરો બોલશે ખાઓગરી जा जाओगे हमें पाओगे तारी मर्सिडीज बेंज होंडा सिविक टोयोटा लेक्सस बधी गाड़ियों ने नंबर मने मोड़े छे आमाथी कोई मां पण बेचीस બધા જ મરશો વાય સો સરસ उत्तम મને લાગે છે આ માણસ ખૂબ જ ડેન્જરસ છે તારા પર ખૂબ જ ગિન્નાયેલો છે અમે લોકો એને શોધી કાઢીશું ત્યાં સુધી મારી પાસે એક જ ઉપાય છે શું તમે લોકો કોઈ એવી જગ્યા પર જતા રહો જ્યાં આ માણસ પહોંચી જ ન શકે એ જગ્યા એને જોઈ જ ન હોય લેટ્સ ગો ટુ અંડમાન નિકોબાર પંજાબ જઈએ ત્યાં ફૂડ સરસ મળશે લેટ્સ જસ્ટ ગો ટુ ધ મૂન કમ સૂન એટલે એના કરતાં મારા હિસાબે તમે લોકો થોડા દિવસ માટે એવી જગ્યાએ જતા રહો જે ગૂગલ પર સર્ચ કરવાથી પણ ન મળે ગૂગલ પર સર્ચ કરો એવી કઈ જગ્યા હોઈ શકે ડગલસ ફોન ઉચક Hello, this is Mehta Residence. Douglas is speaking. Sir, Antillapur થી ફોન છે. જો બધાએ ફેમલી પધારો બધાવે કવાડે રે જો બધા ઓ રે જો एंटीलापुर एंटीलापुर क्या छे અહીંયા તો મિસ્ટર મુકેશ અંબાની નું એન્ટીલા દેખાડે છે એન્ટીલાપુર તો ગૂગલ પર પણ નથી એક્ઝેક્ટલી એન્ટીલાપુર ગુજરાતમાં આવેલું એક નાનકડું ગામ છે આપણું વતન વોટ ઇઝ વતન વતન અનાયા નેટિવ પ્લેસ જ્યાં હું જન્મ્યો ઉછરીને મોટો થયો અને જ્યાં મારા મોટા ભાઈ તમારા પુરુષોત્તમ કાકા રહે છે આપણે ત્યાં જઈ રહ્યા છીએ बार्बी डॉल फार अवे जाऊं तो थोड़ा दिवस माटे मैं तारा वगर हूं शू करीश I mean it's like पानी वगर ना स्विमिंग पूल में तरीश and then बुर तू भी कुछी तू I miss you too अशू छे आ रिक्शा छे के गाड़ी छे એટલી હોન્ડા સિટી તો લેવી હતી કિમી પેલા કિલર ને આપણી બધી જ કાસ અને એના નંબર્સ ખબર છે તો આ ગાડી કોની છે ડગલસ ની હું નેક્સ્ટ મન ડગલસ ને ફોક્સવેગન અપાવી દઈશ રે જો હેપી ફેમિલી પધારો પધારો તમારે લે ઓ રનિંગ વિથ ધ ઊભી પૂછડી પધારો બેટી ઉત્તમ કંઈક તો સારું થઈ રહ્યું છે શું આ તમને પરસેવો થઈ રહ્યો છે એ गोटा की चढ़ गो पर ये नो स्वैप क्रेडिट कार्ड लोगे आई होप क्या बाथटब होए बाथटब तो छोड़ ना बाथरूम होने तो पण ઘણું છે ને હું હું ત્યાં જઈને ભેંસોને એક્સરસાઇઝ કરાવીશ. હું 18 વર્ષની છું, હું 18 વર્ષની છું. વાવ! I want to go back. કેમ? હું મારું સનસ્ક્રીન ભૂલી ગઈ. હું ત્યાં તડકામાં કાળી પડી જઈશ. તારું ને કોઈ નહીં ઓળખી શકે તને. Shut up you baby. You shut up stupid. Shut up everyone. શું માંડ્યું છે આ બધું? હે? બાપ પર અહીંયા ફાયરિંગ થયું છે અને તમને લોકોને તમારી જ પડી છે. મારો વિચાર નથી આવતો તમને લોકોને. Oh, do you think of anyone? Go ahead. Fire, fire, fire. આ તો થવાનું જ હતું ને એક દિવસ. કિમી, જે મારું રિસ્પેક્ટ ના કરે ને એને ફાયર કરવા જ પડે, સમજી તો? ફાયર મી બ્રો, ફાયર મી. હું તમારા થી કંટાળી ગયો છું હવે. ફાયર કરતા લોકોને પોતે કાઢી ખુલ્લે ગોળી. ફાયર કરતા લોકોને પોતે કાઢી ખુલ્લે ગોળી. એમાં એટલું સમજાયું ભાઈ બધા ગામની થોડી. સ્ટેટસ, પૈસા, પ્રોપર્ટી ભાગ્યા છોડી દો. તમારા પર ફાયરિંગ કેમ થયું? I'll miss my Barbie doll so much. Kaun cha Barbie doll? Eno boyfriend, John Abraham. Boyfriend? None of your business, mom. Listen to my Gaana, Antillapur Chevana. Aya avine dono shukha manurana. Satao chana mana, bije kya javana. Mamme tyathi shodhi karshe duniya thi ravana. Listen to my Gaana, Antillapur Chevana. Antillapur Chevana. Ore jo bata. अच्छा काका તમારા એન્ટિલાપુરમાં ઉત્તમ મહેતા સોરી તો હું પોતે છું. પુરુષોત્તમ મહેતાનું ઘર ક્યાં આવ્યું એ તમે જાણો છો? હા, જાણું છું. ક્યાં આવ્યું? જુઓ, અહીંથી સીધા જાઓ નાકની દાંડીએ. હા, પછી ત્યાં એક બોરડી આવશે. હા, ત્યાંથી ડાબે વળી જાઓ. હા, પછી ત્યાં એક ખીલે બાંધેલી ભેંસ દેખાશે. હા, પછી કોઈને પૂછી લેજો. હલે હાલો રાખો. Dad, આ સર્વન્ટ કોટેજ છે. એ પણ આના કરતા સારા હશે. તમે બંને જણા પ્લીઝ ફોર ગોડ સેક તમારી કોમેન્ટ્સ બંધ કરશો અને મહેરબાની કરીને અંદર ગયા પછી મોટા ભાઈની દેખતા જરા વ્યવસ્થિત બિહેવ કરજો, સમજ્યા? આટલા વર્ષે મોટા ભાઈ પણ તું આવ્યો ખરો? મોટા ભાઈ, હા, બધા અંદર આવો. આવો 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 આવો. બા, મેં તને કહ્યું તું ને કે નાનકો એક દિવસ આવશે. આખરે આવી ગયો. કેટલા ફોન, કેટલા ફોન. આખરે તો આવ્યો અને પરિવાર સાથે. હા મોટાભાઈ, આવી ગયું. સાચું કહું તો મને વર્ષોથી ઈચ્છા હતી આપણા ગામમાં આવવાની, આપણું ગામ જોવાની, અને આ બધાને પણ બહુ ઈચ્છા હતી. કેમ? હા હા. મોટાભાઈ, એક વાત કહું, હવે અમે બધા રહીશું તમારા ઘરે થોડા દિવસ. ચાલશે ને? ચાલશે નહીં, દોડશે. મારા ઘરમાં તો વસ્તી થશે ને. બહુ સાચી વાત. મોટાભાઈ, આ મારો દીકરો ટાઈગર. હલો બિગ બ્રો. ગુજરાતી છે ને? પ્યોર. અને આ અનાયા, મારી દીકરી. હા, અને આ તારી સૌથી મોટી દીકરી? ના, એ મારી સૌથી મોટી વાઈફ. શું નામ રાખ્યા છે? કિમી. चलो निकलो बाहर, निकलो चलो बाहर, निकलो चलो बाहर, निकलो तुम्हें बता। अरे पर केम केम बाहर ऊपर राख्या छे? भले पधार्या, भले पधार्या। आओ बताओ, आओ। एसी क्या छे? पंखो नहीं चलतो तो एसी ने बात करे छे। Wake up, lazy man, wake up! What is this nonsense, Tiger? मारू बाथटब क्या छे? बाथटब मंगाव्યું છે, આવતું જશે હો મારા વાલા દીકરા, તારું બાથટબ આવતું જશે હમણાં. અચ્છા બ્રો, બિગ બ્રો એ આ ચિઠ્ઠી આપી હતી, વાંચી લેજો પ્લીઝ. ગયા ગયો વળી. હું મારા કામથી બહાર જઈ રહ્યો છું, હું પાછો ના આવું ત્યાં સુધી કોઈ ઘરની બહાર ન જતા. આનાથી વધારે સારું ન હોઈ શકે. જે છે એ બધું સરસ છે. કિમી તું 18 વર્ષની છું. કિમી તું 18 વર્ષની છું. કિમી ઉઠ. આઈ વોન્ટ ટુ લીવ રાઈટ નાઉ. આ જો હું નથી એક્સરસાઇઝ કરું છું, મને એક્સરસાઇઝ કરવા માટે ફ્લોર નથી મળતો અહીંયા. પ્લીઝ મને કોઈ મારો પ્રોટીન શેક તો લાવી આપો. કિમી ભાઈ જે છે આ છે. ડેડ અહીંયા ફેસબુક પર નથી, મને પ્રોફાઇલ પિક્ચર અપડેટ કરવું છે. એ બ્રો, બાથટબ ક્યાં સુધી પહોંચ્યું? જઈને પેલા ચંદ્રકાંતને ફોન કરને પ્લીઝ, અને પૂછ કે કિલર પકડાયો કે નહીં. બ્રો, મોટા તારા પેટા રે કોને મોટા કરીને જંપી આવું નો આલે ફરિયાદ કરી. પહેલા તો એક દાડીના બદલામાં 3 જ છાણા ખપાવતો હતો, અને હવે આલો લાલચુઓ જીત્યો. તમારી કા બેટા રે કોને આદમરાજા મેરે કરો. નંદની માતા દી જય. બસ હવે ઉત્તમ, મોહનથાળ જોઈ નથી કે મોઢામાં ફુવારા ઉડ્યા નથી. બા, ભગવાને બે જ વસ્તુ આ દુનિયામાં સરસ બનાવ્યું છે, એક મોહનથાળ, બીજી મારી બા. ખાવું આ ખાવ ને ભાઈ, ખાવા આટલું તો બનાવ્યો છે. બહુ ટેસ્ટી છે ભાઈ તમારું આ મોહનથાળ. વાહ. એ ચંપક, ઓ બેટા ચંપક અહીંયા આવ. આ જો, આને રૂપિયા કહેવાય. આનું વિમાન બનાવી ને ઉડાડવામાં. એક મિનિટ, આ બધું શું ચાલી રહ્યું છે ભાઈ? મેં તમને 1000 રૂપિયા આપ્યા ને બાકીના પાછા આપો મને. જુઓ, સામે છાજલીમાં સાબુ પડ્યો છે, જઈને કપડાં ધોઈ નાખો. વોટ નોનસેન્સ! 1000 રૂપિયા તો આપ્યા ને તમને, વધારે કેટલા જોઈએ તમારે? મોહનથાળ ઝાપટી લીધો ને તો કપડાં તો ધોવા પડે ને. હું તમારા કપડાં શું કામ ધોઉં ભાઈ? તમારા મેલા કપડાં હું શું કામ ધોઉં? શહેરનું માણસ જોયું નથી કે એને લૂંટવાનું શરૂ કરી દીધું તમે લોકોએ? કેટલા રૂપિયા જોઈએ તમારે વધારે? હે, હાલો રાખો, રાખો કેટલા જોઈએ? હાલો લો, આવું બીજા. કપડાં ધોવે જ કે તને ધોઈ નાખું? મોન થાળના બદલામાં 1000 રૂપિયાથી વધારે તો આપ્યા અમે. હજી વધારે શું જોઈએ છે તમને લોકોને? રૂપિયા હરામ છે, પૈસા હરામ છે. આ એન્ટિલાપુર છે વાલા. તો સમજાઈ ગયા ગામની સિસ્ટમ. ચાલ ફટાફટ કપડાં ધોઈ નાખ. તમે બધા જાણો છો હું કોણ છું. हाँ तो शू बात चालती थी? એજ કે તમે લોકો બધા જાણતા નથી હું કોણ છું. જાણવાની ઈચ્છા પણ નથી. કપડાં તો ધોવા જ પડશે. તમે ત્રણ જણા અહીંયા બેઠા બેઠા શું કરો છો? શું થયું ડેડ? રેડ પડી? અહીંયા ક્યાંથી રેડ પડે? તો શું તમે પડી ગયા? ગિરા હુઆ ઇન્સાન. હે ભગવાન, મેં તમને કહ્યું તું ને કે હું પાછો આવું નહીં ત્યાં સુધી તમે આ ઘરમાંથી કોઈ બહાર જશો નહીં. હા બરોબર છે, પણ તમે ક્યાં ગયા હતા મોટા ભાઈ? અને આ તમારા મોઢા પર કાળું કાળું શું લાગ્યું છે? આપણી પેલી ગંગા જમના સરસ્વતી છે ને, એના માટે ખાવાનું લેવા ગયો હતો. કોણ છે આ ગંગા જમના સરસ્વતી? આપણી 3 બકરીઓ. ઓહો, તો આ છકડાનું નામે પાડ્યું હશે તમે. સુપરમેન. મને એને ઘાસ આપી, એના બદલામાં મારે એના ઘરની જાળીઓ રંગવી પડી. શું? હા, આ ગામમાં રૂપિયા પૈસાનો વ્યવહાર છે જ નહીં, લેતી દેતીનો વ્યવહાર છે. નાસ્તાના બદલામાં મારે એના ઘરના કપડાં ધોવા પડે, અને અનાજના બદલામાં કૂવામાંથી પાણી બહાર કાઢવું પડે, અને ઝાપટના બદલામાં પછવાડે લાત. એવું બધું. What the hell? I can't believe this. Hey, તું કપડા બદલીને તૈયાર થા તો હું તમને બધાને ગામમાં લઈ જાઉં અને બતાવું કે જો શું ચાલી રહ્યું છે. હા, તૈયાર થા. હું ઊભો છું, હું તૈયાર જ છું. મારું કાળું કાળું લૂછવાનું કંઈક લેતો આવજે. હા, કેમ છો ભાઈ? મજામાં? આ દિવાલ પર શું છે? છાણ છે, છાણ. પોદળા. વોટ પોદળા? ગાય ભેંસનું છીછી. યક. ગાય ભેંસે આટલું સિસ્ટમેટિકલી દિવાલ પર ચડીને છીછી કઈ રીતે કર્યો હશે? આવો આવો, ચલો ચલો. એ ધક ધુક ધા. હા, વગાડો. આ ખુશાલ અને મોજીલું ગામ જેવું દેખાય છે એવું પહેલા નહોતું. એની પાછળ એક અણગમતો ઇતિહાસ છે. 20 વર્ષ પહેલાની વાત છે. આ ગામ નરક બની ગયું હતું. શ્રીમંતો વધારે શ્રીમંત થઈ રહ્યા હતા અને ગરીબો વધારે ગરીબ. એવું જ હોય ને. That's a fact. બ્રો, તમે તો કહેતા હતા. તો શ્રીમંતો વધારે શ્રીમંત થઈ રહ્યા હતા અને ગરીબો વધારે ગરીબ. ઉજ્જડ અને વેરાન ખેતરોમાં શ્રમજીવીઓ દિવસ રાત એક કરીને કાળી મજૂરી કરતા હતા. લોહીનું પાણી કરતા કર્યા પછી, આટલી વેટ કરાવ્યા પછી મજૂરની સામે એને પાવલી એવી રીતે ફેંકી જાણે ભૂખ્યા કૂતરાની સામે કોઈ વાસી રોટલાનો ટુકડો ફેંકતો હોય. પછી બધા પીડિત મજૂરો રાત્રે ભેગા થાય. કેટલી મજૂરી કરાવે છે, કેટલો પરસેવો પડાવે છે અને વળતરમાં શું આપે છે? 25 પૈસાનો સિક્કો. હું તો કહું છું આ જમીનદારને જ મારી નાખીએ. થોભો, શાંત થઈ જાઓ બધા. એ સોમલા, જ્યારે તારી માંદગીમાં મરણ પથારી હતી ત્યારે એના ઈલાજ માટે શું નતું તારી પાસે? પૈસા. અને એ હીરા, જ્યારે ભૂકંપમાં તારું ઘર પડી ગયું હતું ત્યારે એને ઊભું કરવા માટે શું નતું તારી પાસે? પૈસા. અને કાનજી, જ્યારે તારી દીકરીના લગ્ન વખતે કર્યાવર કરવાનો હતો ત્યારે શું નતું તારી પાસે? પૈસા. એટલે જ કહું છું, આ બધી મુસીબતની જડ જમીનદાર નહીં પૈસો છે. મારવો હોય તો પૈસાને મારો. સાચી વાત છે, મારવો હોય તો રૂપિયાને મારો. હા હા, પૈસાને મારો. એ દિવસે ગામ લોકોએ સોગંદ ખાધા કે આજથી આ ગામમાંથી પૈસાની કાયમની અલવિદા. આજથી બધું બરાબર અને બધા બરાબર. હવેથી કોઈ શ્રીમંત નહીં, કોઈ ગરીબ નહીં. હવેથી થશે માત્ર લેતી દેતી. નવું શાસન ઊભું થયું, લેતી દેતી શાસન. અને બધાએ સાથે મળીને બળતા રૂપિયાની આગની સાક્ષીએ સોગંદ ખાધા. અમે પ્રતિજ્ઞા લઈએ છીએ કે લેતી દેતીના નિયમને નિભાવીશું, જતન કરશું, પાલન કરશું. કંઈક લઈશું તો સામે કંઈક દઈશું. અને ક્યારેય રૂપિયાની નોટ દેખાણી તો એનું વિમાન બનાવીને ઉડાવશું, ઉડાવશું, ઉડાવશું. તો પછી ક્યાં છે તમારો લીડર? લીડર શબ્દ તો નાનો પડે બાપલા. અમે તો એને તારણહાર કહીશું, તારણહાર. આહા, પણ તે કોણ છે, ક્યાં છે તમારો એ તારણહાર? આપણી વચ્ચે જ, અહીંયા જ છે. આખા ગામની શકલ બદલી નાખનાર, આનંદ અને ખુશીની મોજ લાવનાર, આ રહ્યો અમારો પુરુષોત્તમ મહેતા. પણ તું કોણ છે? આ મારો નાનો ભાઈ છે ઉત્તમ. Baba Baba Shiva Baba Oh Oh Shiva Baba 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 Shiva Baba Oh Oh Shiva Baba 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 Shiva Baba Oh Oh Shiva Baba. એ રણછોડિયા, આટલા બધા ફૂકા કોના માટે ફૂલાઈ રહ્યો છે તું? કોનો જન્મદિવસ છે? ના ભાઈ ના, કોઈનો જન્મદિવસ નહીં. આ તો પિંકી ભાઈ માટે ફુગ્ગા ફૂલાવું છું. આ પિંકી ભાઈ અને નંદિની માતાની લેતી દેતીના ચક્કરમાં આ ગામનું શું થશે સમજાતું નથી. So much fat. Hakuna Matata. Huh? Hakuna Matata. Ah, tata, bye 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 bye. બેન, શું જોઈ તમને? ડાયટ ફૂડ મળશે. શું જોઈ બેન તમને? ડાયટ ફૂડ. અરે ઓછી ચરબી વાળો ખોરાક. એ ડાઈ, આપણે શું કામ ઓછી ચરબી વાળો ખોરાક ખાવો જોઈએ? આપણે તો ઘી, દૂધ, મલાઈ, માખણમાં રાજ કરવાનું. આ બધો ખોરાક ખાઈએ ને તો શુગર લેવલ વધી જાય, કોલેસ્ટ્રોલ હાઈ થઈ જાય અને બ્લડ પ્રેશર તો થઈ જ જશે. અને શરીરમાં ચરબી વધે નહીં ને એના માટે એક્સરસાઇઝ કરવી જોઈએ. જો અમારી પાસે બેલ્ટ છે, આ બેલ્ટથી હું રોજ એક્સરસાઇઝ કરું છું જેનાથી વેઇટ પુટ ઓન નથી થતું. હાથ ખેંચવાના, 1, 2, 3, 4. આનાથી તમારા ખભા ઉપર ક્યારેય ચરબી નહીં બને. એના પછી આ બેલ્ટને પગની નીચે નાખવાનો, ખેંચવાનો અને પછી શું બોલવાનું? હું 18 વર્ષની છું. હું 18 વર્ષની છું. હું 18 વર્ષની છું. આ બધી એક્સરસાઇઝ કરવાથી આપણા શરીર ઉપર ક્યારેય ચરબી નથી વધતી. અરે ઓ ડઈ, અમે કૂવામાંથી પાણી ખેંચીએ ને આમ 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 એટલે ખભા પર ચરબી ક્યારેય ના જામે. અને ઘોડો ખૂંદીએ આખા શરીર પર ચરબી ના ચડે. ઉતરી ગઈ ચરબી. અમે ગામડાના લોકો કોઈ દી માંદા ન પડીએ, કારણ તમે લોકો છો ને આમ ખુરશીમાં બેહો. અમે છે ને એના આમ બેહી જાય એટલે પેટ પર દબાણ આવે ને પેટ સાફ થાય એટલે નીરોગ. કાલા માણસો, સલામ મિયા, શું શોધો છો? ભાઈ આ તમારા ગામમાં ફોનની રેન્જ નથી મળતી, આવતી જતી રહે છે. રિસાઈને પિયર જતી રહી હશે. દાઢી કરાવવી છે? એટલે દાઢી કરાવવી હોય તો શું સામે વાસણો માંજવા પડે? ના 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 ના, મારી ચંપાને નવડાવવી પડશે બસ. ચંપા કોણ, તમારા વાઈફ? એ ના, મારી ભેંસ છે. વાહ વાહ, કમાલ છે તમારું ગામ. પૈસા વગર જીવે છે, બોલો. અચ્છા મને એક વાત કહો, આ તમે તમારા ગામમાં ઇલેક્ટ્રિસિટીનું એટલે લાઇટનું કેવી રીતે? પવન ચક્કીથી વીજળી પેદા થાય છે અને સુરતના કિરણોથી અમારા મશીનો ચાલે છે. ઓહો હો હો, તે સામે શું બદલામાં સુરત દાદાની ભેંસોને નવડાવી આપવાની? અરે ભઈલા, સુરત દાદા ક્યાં કંઈ માગે છે? એ તો બધું એમ જ આપે છે. આપણે બે હાથ જોડી નમસ્કાર કરી ને એનો આભાર માનવાનો. એને પેલા ડોસીમાં દેખાય છે ને, 125 વર્ષના છે, કોઈ પણ ચિંતા કર્યા વગર જલસાથી જીવે છે. કારણ એમનો મંત્ર સાંભળવો છે? હા. એ ડોસીમાં તમારો મંત્ર સંભળાવો એમને. હાકુના માટાટા. હાકુના માટાટા. હાકુના માટાટા એટલે ચિંતા છોડો જલસા કરો. વાહ વાહ વાહ, ચિંતા છોડો જલસા કરો એટલે હકુના માટાટા. ક્યા બાત હે, વાહ વાહ. સનસ્ક્રીન છે? સનશીલ એટલે? સનશીલ નહીં, સનસ્ક્રીન. ધૂપ, અગરબત્તી. નો નો નો, સન બર્ન. જલ 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 જલ, સન થી બચાવ. ઓહો, બોલતાની માટીની વાત છે. અરે સરખું મોઢામાંથી ફાટને લે. આ બોલતાની માટી પાણીમાં બોળી અને મોઢા ઉપર લગાડજે. રૂપાળી થઈ જઈશ, રૂપાળી. સાચે અંકલ? હા. થેન્ક યુ. હું પણ તમારી જેમ પૈસામાં નથી માનતી. નો કેશ, ઓન્લી ક્રેડિટ. ચૂઝ. જે જોતે લઈ લો. આ પ્લાસ્ટિકના પૈસા તારી પાસે રાખ અને બદલામાં મારા નાનિયાને નવડાવજે. પીતા ઘરનો આ છોકરો બીજા પાતા બર્ગર ખાઈને પાડ્યો. પાટમાં પડ્યો આપણો ચાલ્યો. થેન્ક ગોડ, માન નેટવર્ક મળ્યું. કૃષ્ણ ગોવાળિયા તુજ વિના કામે કોણ જાશે હે જાડિયા. હે હલો, હા ચંદ્રકાંત, ઉત્તમ બોલું છું. અરે ઉત્તમ, અરે કેમ છે? ગામડામાં મજા આવે છે ને? અરે શું કેવું લાગે છે? આ ગામમાં રહેવાય એમ જ નથી ભાઈ. એ બધું છોડને, મને એક વાત કર, તારું મિશન ક્યાં સુધી પહોંચ્યું? અરે કંઈ ખાવાના ખેલ છે કે થોડી વાર લાગશે? વાર લાગશે એટલે કેટલા દિવસ હજી? જો ને 3 દિવસ લાગશે. 3 દિવસ? પણ 3 દિવસમાં ફાઇનલી કિલર પકડાઈ જશે ને? અરે ગાંડો થયો છે. અરે 3 દિવસ પછી તો ફાઇન્ડિંગ કિલર ઓપરેશન શરૂ કરી, સમજો. ઓ ગોડ, તો ત્યાં સુધી શું ભજીયા તળવાનો છે તું? તને ખબર છે ચંદ્રકાંત, મારા વગર ત્યાં આગળ મુંબઈમાં હેપી ફેમિલી પ્રાઇવેટ લિમિટેડનો પ્રોજેક્ટ અટકીને પડ્યો છે. મને રોજનું 30 લાખનું નુકસાન થઈ રહ્યું છે. 30 લાખનું? અને તું 3 દિવસની વાત કરે છે, ઇડિયટ. પણ ઉત્તમ, હું શું કરું યાર? મારે મારી સાડીને ત્યાં બાબો આવ્યો છે અને એ પણ 7.5 પાઉન્ડનો. એટલે એને છે ને ઘરમાં ભાગવત કથા રાખી છે અને બાપુ આવી ગયા છે. ઓકે, પછી વાત કરીએ. હલો 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 સામ હલો ચંદ્રકાંત, સાડીને ત્યાં બાબો, 7.5 પાઉન્ડ, ભાગવત કથા. મેં કહેતા સાધુ બની જા, સાધુ. બેબી સિટિંગ કર. ડેડ, આઈ એમ ફેડ અપ. હું ગંદરા છોકરાઓને નવડાવીને કંટાળી ગઈ છું. આઈ સ્વેર, આ ઘી દૂધ માખણ ભાખરી શાક ખાઈ ખાઈને મારી કેલરીઝ એટલી બધી વધી ગઈ છે ને. આઈ એમ ફેડ અપ, આઈ એમ ફેડ અપ. મી ટુ કે મી ટુ. હું પણ ત્રાસી ગયો છું આ ગામમાં રહીને. અરે વાહ કિમી, 25 વર્ષના લગ્ન જીવનમાં પહેલીવાર આપણા બંનેની ફિલિંગ્સ મેચ થાય છે. બોલો, આ જોક હતો ને તો બહુ વાહિયાત હતો. કાલે હસો તો ચાલશે. તમે લોકો કંટાળી ગયા છો, હા, ત્રાસી ગયા છો સખત. ચાલો હું તમારું મનોરંજન કરાવું. મનોરંજન અનાયા? મનોરંજન એટલે બેટા એન્ટરટેનમેન્ટ. પણ મોટા ભાઈ, મનોરંજન આવા ગામડામાં? હા, હકોનામાં ટાટા. હકોનામાં ટાટા? હા. ઓ રંગ રંગીલો છેલ છબીલો મારો ગામ રે, અરે રહેતી માં કેસર મારું નામ રે, ચારે કોરે હિત ગુલાલ છાયો, બસ પ્રેમ छोड़ो छोड़ो नीचे 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 हाँ नीचे अब तो શું ચાલી રહ્યું છે છોડો ને છોડો આ છોકરો છે કોનો મારો મારો છે રે તમે બંને જણા પહેલા નક્કી કરી લો કે કોનો છે અમારા બંનેનો દીકરો છે આ who is the father who is the father માં કોણ પપ્પા કોણ પેન્શન મેં પહેરે છે ને એટલે પપ્પા હું છું અરે પેન્શન તો આમણે પણ પહેર્યું છે ને યાર હા ભલે પેન્શન પહેરાવે ને પણ એ માં છે પપ્પા નથી ફોર અ ચેન્જ એ બધું છોડો ને તમે બંને કોણ છો એ કોને આ ડિમ્પલ અને આ સિમ્પલ છે એ સ્ટોપ ઓલ ધીસ સૌથી પહેલા તો એમ કે મારા છોકરાએ કર્યું છે શું કદી ના માફ કરી શકાય એવો ગુનો કર્યો છે અને નંદિની માતાનો પ્રસાદ આ જાડીઓ એકલો એકલો જ ચાઉ કરી ગયો કોણ છે આ નંદિની માતા કોણ છે ભાઈ એ વર્ષોથી મોતને હાથ તાળી આપી રહી છે એ નંદિની માતા બીજાની સરખામણીમાં ઘણો લાંબુ જીવી છે ને એ નંદિની માતા જેનો પ્રસાદ આરોગવાથી બીમારીઓ દૂર થાય છે એ નંદિની માતા જેનો પ્રસાદ ક્યારેય સડતો નથી પણ વધારે ને વધારે સ્વાદિષ્ટ થતો જાય છે એ નંદિની માતા અને એ નંદિની માતાનો પ્રસાદ આખો કળશ ભરીને આ ઝાડીઓ એકલો ચાવ કરી ગયો એ પ્રસાદ જે આખા ગામમાં વહેંચવાનો હતો કે વેચવાનો હતો એક એક ટીપાની કિંમત તમે લોકો વસૂલ કરો છો આ ગામ લોકો પાસેથી અને આ પ્રસાદ માટે કોની પાસેથી 10 કિલો ચોખા લઈ લીધા 15 કિલો ઘી લઈ લીધું અરે તમારા પિંકી ભાઈએ ગામને લૂંટવામાં કંઈ બાકી રાખ્યું છે પુરુષોત્તમ ભાઈ નંદિની માતા પિંકી ભાઈની તો પ્રસાદ પર પિંકી ભાઈનો તો હવે એ પ્રસાદની કિંમત તમારે ચૂકવવી જ પડશે ને અને એની કિંમત છે 3 બકરીઓ 1 બરણી ભરીને મરચું 365 ગ્રામ તાંબુ 1 ખાટલો ગોદરા સાથે 1 ડઝન થેલી અને 1 માટીનો કુંજો જેની આંખો જેની હોય નાચીબુ અને મો પોળું વોટ નોનસેન્સ આ બધું શું બકવાસ છે બકવાસ નથી આ હકીકત છે લેતી દેતીની પરંપરા મુજબ ટાઈગરે આ બધું તો આપવું જ પડશે આ બધું હું કેવી રીતે આપીશ એ તું નહીં આપે ને તો તારો બાપ આપશે અરે એનો બાપે ક્યાંથી આપે એક મિનિટ મારી પાસે આ બધું નથી મારી પાસે માત્ર પૈસા છે જે તમારે કામના નથી આનો વચલો કોઈ માર્ગ હશે ને એ શોધો ને હા છે ને તમારો દીકરો 1 વર્ષ 3 મહિના 1 અઠવાડિયું 24 કલાક પિંકી ભાઈના ત્યાં રહેશે આટલા બધા દિવસ હા પિંકી ભાઈ એની પાસે કાળી મજૂરી કરાવશે ને પ્રસાદની કિંમત તો વસૂલ કરશે કે નહીં અરે આવું હોય કઈ આવું જ છે આ સિમ્પલે 1 પ્યાલો દૂધ પીધું હતું ને તો 6 મહિનાથી પિંકી ભાઈની ત્યાં ગુલામી કરે છે ઓહ આઈ કાન્ટ બિલીવ ઇટ જો આ બધો સામાન ના આપ્યો તો આ બટાટાની ગુણીને લઈ જાઉં છું પ્લીઝ 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 લીવ હિમ પ્લીઝ મારા ભાઈને જવા દો હા તો તમે ચાલો અમારી જોડે ના આ ડ્રેસમાં નહીં ચાલ ચાલ એ વેઇટ આ 1.5 વર્ષ માટે લઈ જશે અને તમે કંઈક કરો how can you allow this હું શું કરું આમાં Kimi I am helpless એ helpless એસાનો માનો લઈ જાવ તો મમરાની ગોરીને મારો ઉભારો એના મોટા બાપા હજી જીવે છે એ પ્રસાદની કિંમત હું ચૂકવીશ ભાઈ સાથે બહુ ખરાબ થયો બહુ ખરાબ અરે પુરુષોત્તમ ભાઈની બધી કમાણી લઈ ગયો સાવ લઈ સાવ ખાલી કરી નાખ્યો સદભાગ્ય મારે કોઈ આવો ભાઈ છે આવો ભાઈ મોટા ભાઈ આ બધું કશો વાંધો નહીં તારો દીકરો એ મારો દીકરો છે ને મારે તો કોઈ સંતાન છે નહીં એનું હતું અને એના માટે ગયું સાંભળ્યું સુધર જરા સુધર ઘરમાં ખાવાનું નથી મળતું કે બહાર ગામમાં જઈને મોઢા મારી આવે છે બસ હવે બંધ કરો જસ્ટ લીવ હિમ વાય શુડ આઈ લીવ હિમ કિમી વાય શુડ આઈ લીવ હિમ વાક છે એનો આમાં મારું શું વાક છે ઇટ્સ ઓલ બીકોઝ ઓફ યુ તમારા લીધે આપણે સ્ટુપિડ ગામમાં આવ્યા ઓ શટ અપ હી ઇઝ રાઈટ ડેડ તમે બધાને ફાયર કરો છો એટલે જ તમારા પર ફાયરિંગ થયું વેરી રાઈટ તમારા કારણે થઈને એ ગુંડાઓથી બચવા અમારે પણ આ ગામમાં છુપાવા આવવું પડ્યું ઉત્તમ તું મને મળવા નથી આવ્યો ગામમાં છુપાવવા માટે મોટા ભાઈ બેસી જાઓ. પાણી લઈ આવો જલ્દી. હા લઈ. Thank you, Mota bro. Thank you very much. Mota bhai, તમે ટાઈગર માટે આટલું બધું કર્યું, બધું લૂંટાવી દીધું. એક જ મા-બાપના આપણે બંને સંતાનો પર કેટલો મોટો ફરક છે આપણા બંનેમાં. મોટા ભાઈ, હું જૂઠું બોલીને તમારે ત્યાં અહીંયા ઘરે રહ્યો, એના માટે હું માફી માંગુ છું દિલથી તમારી. આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી મોટા ભાઈ. વાત આખી જ્યારે જીવ પર આવી ગઈ ત્યારે માત્ર એક આ તમારા ઘર સિવાય મને બીજું કશું યાદ ના આવ્યું. પણ હવે હું તમને એકલા અહીંયા નહીં રહેવા દઉં. હું તમને લઈ જઈશ મારી સાથે મુંબઈ અને તમારો સારામાં સારો ઈલાજ કરાવીશ. એટલે તું મારી પાછળ પૈસા ખર્ચશે? હા. એ મને મંજૂર નથી. કેમ આવું બોલો છો મોટભાઈ? હજી એ નારાજ છો મારાથી? નારાજ હું તારાથી નથી, પૈસાની લેતી દેતીથી છું. તને જવું હોય તો તું જઈ શકે છે. નહીં જાઉં મોટા ભાઈ. મેં કહ્યું ને તમને લીધા વિના હું હવે નહીં જાઉં અહીંયાથી. તમે મારા આખા ફેમિલી માટે આટલું બધું કર્યું, હવે મારો વારો છે તમારા માટે કંઈ કરવાનો. બોલો મોટા ભાઈ, હુકમ કરો. હું શું કરું તમારા માટે? કંઈ મૂંઝારો છે તમારી આંખોમાં મોટા ભાઈ. મને કહો, દિલ ખોલીને વાત કરો. મને શું વાત છે? તારે જો મારા માટે કંઈ કરવું જ હોય ને તો નંદિની માતાને છોડાવી લાવ. નંદિની માતા? હા, નંદિની માતા, જેના માટે ગામના લોકોને ખૂબ આદર અને પ્રેમ છે, પણ અત્યારે પિંકીભાઈ પાસે છે. જમીનદારને તો અમે ભગાડી દીધી, પણ એના નાના દીકરા ઉપર તરસ ખાઈ ગયા. એને બકરીઓ પાળવાનું અને ચરાવવાનું કામ સોંપીને હવેલીમાં જ રહેવા દીધું. મારી બસ એક જ ઈચ્છા છે કે નંદિની માતા પિંકીભાઈ પાસેથી મુક્ત થઈ જાય, આખા ગામની થઈ જાય અને સાર્વજનિક થઈ જાય. સાર્વજનિક? પણ કોઈ લેડી સાર્વજનિક કઈ રીતે થઈ શકે મોટા ભાઈ? લેડી? હા, સ્ત્રી. એક મિનિટ, તારી મારી કંઈક ગેરસમજ થઈ રહી છે. ઓમ સોસીના ઇન્દ્રો વ્રેદસવાહા સોસીના ભોગા વિશ્વવેદાહા. હે નંદિની માતા, તમારું દૂધ છે કે અમૃત. તમારા દૂધમાં અવિરત શક્તિ છે. યુ આર ધ સિક્રેટ ઓફ આર એનર્જી. હે નંદિની માતા, હે પીડા હારીની. પેલું અંગ્રેજી વાળું પાછું બોલો. યુ આર ધ સિક્રેટ ઓફ આર એનર્જી. હે નંદિની માતા, પીડા હારીની, દુઃખ હારીની, પીડાઓ દૂર થઈ વાલા, આ એન્ટિલાપુર છે વાલા. Pinky bhai out. Not out. ખાધા પછી પિંકી નથી કરતો ઈટિંગ, અને ગેમમાં કોઈ તી નથી કરતો ચીટિંગ. એકવાર કહીશ, નહીં કરું શાઉટ. सांभड़ी लो बात। એટલે નંદિની માતા ઇઝ અ ગોટ, બકરી છે? હા, બકરી છે. અને બકરીના પ્રસાદના બદલામાં પેલો પિંકીભાઈ મોટાભાઈની જીવનની આખી કમાણી તાણી ગયો. પણ બ્રો હવે શું કરશું? એક મિનિટ. પેલો પિંકીભાઈ લાગે છે તો બહુ લાલચુ માણસ. યસ, હું જો પિંકીભાઈને શું બ્રો? वाव ब्रो, ये क्या चक्कर चला? चक्कर चलाना पड़ता है टाइगर, नहीं तो इनकम टैक्स वाला नहीं रेड पड़े ने तो माथे हाथ देने रडवानो वारो आवे, समझो? હવે આમાંથી 10 લાખ રૂપિયા જઈને પેલા પિંકીભાઈના મોઢા પર મારી આવું. એક મિનિટ, પણ હું જઈશ કેવી રીતે? ગાડીમાં પેટ્રોલ તો છે નહીં. બ્રો, સુપરમેન Excuse me, પિંકી ભાઈ ચોરસ નથી, ગોળ નથી, ત્રિકોણ છે. તું મને જણાવ કે કોણ છે તું? પિંકી ભાઈ, એજ જેના દીકરાની ભૂલની સજા એનો ભાઈ ભોગવી રહ્યો છે. મારું નામ ઉત્તમ મહેતા, પુરુષોત્તમ મહેતાનો નાનો ભાઈ. અને આ મારો દીકરો ટાઈગર. હાય બ્રો. પિંકી ભાઈ, નંદિની માતાનો પ્રસાદ આ જાડીઓ ચાઉ કરી ગયો તો. પ્રસાદ પીવાઈ ગયો, સામે બકરીઓ આવી ગઈ. હવે શું સમાચાર લાવ્યા છો? આ છકડામાં બેસી અહીં શા માટે આવ્યા છો? નંદિની માતાને લેવા. પિંકી ભાઈ, આ 10 લાખ રૂપિયા છે, ગણી લેજો. અને ઓછા પડે તો કેવડાવજો, બીજા લઈ આવજો. 10 લાખ એટલે 30,000. 10 લાખ એટલે 10 લાખ. પિંકીભાઈ, 30,000 નહીં. કઈ સ્કૂલમાં ભણ્યા છો તમે ભાઈ? મને વિજ્ઞાન નહીં શીખવાડ. ઓ આઈ એમ સોરી, કારણ વગર હું તમને ઇતિહાસ શીખવવા માંડ્યો. બોલો, 10 લાખ હોય કે 10 લાખ છે તો રૂપિયા જ ને. અરે સિમ્પલ, ડિમ્પલ ઇંગ્લિશમાં ડોર અને ગુજરાતીમાં ઝાંપો. આ નોટોની થોકડીને દિવાસળી ચાપો. શું પિંકી ભાઈ, તમે એક મકાઈનો દાણો ફેંકું છૂટો કેટલા દિવસ પછી ખાવા મળ્યો છે? આ ભૂટતો આના કરતા રેડ પડી ઉઠ તો બેટર. બ્રો, એક હું પણ ભૂટો ખાઉં? Give me 350 calorie burn. Give me તું 18 વર્ષની છે. Give me, you can do it. Hello, you are also jogging? ના, હું જમીને આવ્યો છું. નહીં, એટલે તમે પણ દોડી રહ્યા છો? અરે હા, મારી મરઘીને પકડવા. વેટ. શું નામ છે તમારું? ભદ્રેશ. કેટલા વર્ષના થયા? 21 વર્ષ અને 3 મહિના. તમારા લગ્ન થઈ ગયા? અરે ના, હજુ વાર છે. એ મળી ગઈ. અરે ભદ્રેશ, મારી વાત તો સાંભળ તો. જતો રહ્યો. મોમ, કમ સે કમ ગામના બોયઝને તો છોડી દો મોમ. ડિસ્ગસ્ટિંગ. અનાયા, What do you think, Anaya? હું એ છોકરાના પ્રેમમાં પડવાની હતી, પ્રપોઝ કરવાની હતી. એટલે અનાયા, હું તારા ડેડને લોયલ હતી છું અને રહીશ forever. કેટલી વાર આ બોડ્યું મમ? એ દિવસ પાર્ટીમાં પણ યુ આર આસ્કિંગ ધ બ્લડી વેઇટર, તારું નામ શું છે, તારી એજ શું છે, મેરિડ ઓર નોટ? મારા 3 જ સવાલ સાંભળીને મારી ઉપર શક કરતા પહેલા તે મારો 4થો સવાલ સાંભળી લીધો હોત ને, તો તારી મોમ માટે આટલો ગંદો વિચાર તારા મનમાં ક્યારેય નહીં આવ્યો હોત. અને મારો તરતનો ચોથો સવાલ હોય છે કે લગ્ન કર્યા છે કે નહીં, અને ન કર્યા હોય ને તો ન કરતો, દુઃખી થઈશ પણ નહીં અને કરીશ પણ નહીં. What do you mean mom? તું આમ કેમ બોલે છે? કારણ કે તૂટેલા લગ્ન જીવનનું જીવતું જાગતું ઉદાહરણ તારી સામે છે અનાયા. પણ આ દોર તમારા લવ મેરેજ હતા. હા, લવ મેરેજ હતા અનાયા, પણ પછી મેરેજ રહ્યું અને લવ જતો રહ્યો. ઉત્તમે હજુ પોતાના બિઝનેસની શરૂઆત કરી હતી અને મારી પણ એની પર્સનલ સેક્રેટરી તરીકે કરિયરની શરૂઆત જ હતી. તને ખબર છે, મેં દિવસના 18-18 કલાક કામ કરતા હતા બોર થયા વિના. વોટ વન્ડરફુલ ડેઝ અનાયા. ક્યા વાત હે કામિની, ક્યા વાત હે. તારા હાથમાં તો કમાલનો જાદુ છે. મીન્સ કે थैंक यू सर. बस हमें भगवान ने एक प्रार्थना कि बिजनेस में सखत सफलता पावे और बीजू बन्ने टाइम रांधी ने जमाड़नारी सुंदर पत्नी और सांजे भूलिया वगर नारियल पानी. अनाया बधुज पानी पी जतो ने फूफू करती रही जती, पण साचुं कहूं ने तो ए फूफू करीने भोठा पड़ी जवुं पण मने गमतो हतो. ने एक दिवस एने मने ऑफिशियल प्रपोज कर्यो. कामिनी, तने कामिनी पंड्या माथी कामिनी उत्तम मेहता बनवू गमशे ने मैं परणी गया. उत्तमनो बिजनेस पण વધતો ગયો અને એની પર્સનલ સેક્રેટરીમાંથી એની પત્ની બનેલી હું ઉત્તમના કહેવાથી હાઈ સોસાયટી લેડી બનતી ગઈ. ભાખરી અને કોબી બટાકાનું શાક ખાનારી હું બ્રાઉન બ્રેડ અને બોલ વેજીટેબલ ખાતી થઈ ગઈ, પાર્ટીઝ અચાન કરતી થઈ ગઈ, સ્ટાઇલિશ કપડાં પહેરતી થઈ ગઈ. કામિની મરી ગઈ અને જીવતી થઈ એક નવી સ્ત્રી કિમી મહેતા. જઈ આવ્યા પર્પલભાઈ ને ત્યાં ડેડ? ઇટ્સ પિંકી ભાઈ. વોટ એવર. આ જઈ આવ્યા અને પિંકી ભાઈએ આપણા 10 લાખ રૂપિયા રાખ કરી દીધા. વોટ? હા. What is રાખ કરી દીધા? એટલે બાળી નાખ્યા, આપણા પૈસા બાળી નાખ્યા અને એના પર મકાઈનો ભૂટ્ટો શેકીને ખાધો. What rubbish. Enough is enough. આ weird ગામ છે. સાચું કહો ને તો મને એટલું જલ્દી અહીંથી જતા રહીએ. પ્લીઝ ડીએસપી ચંદ્રકાંતને ફોન કર. હા? અહીંયા નેટવર્ક. ચલ તેનું નામ લીધું ને એનો જ ફોન આવ્યો. હાલો ચંદ્રકાંત, આ પહેલા મને બોલવા દે. ચંદ્રકાંત, અમે બધા હવે વધારે આ ગામમાં રહી શકીએ એમ નથી, અમે પાછા આવીએ છીએ મુંબઈ. વોટ? ક્યારે? કઈ રીતે? બહુ સરસ છે. તું મારા માટે સિરિયસ છે? હા. ઓ માય ગોડ. ઠીક છે, ઠીક છે. ભલે ભલે. શું થયું? મારા પીએ મઝુમદાર પર ફાયરિંગ થયું. ઓ નો. ઉડી ગયો એ? ના, એની વીગ ઉડી ગઈ. લકીલી મઝુમદાર બચી ગયો, પણ વન મોર બેડ ન્યૂઝ. I know you want this. I want to share. Hey Douglas, hey Douglas, you want a body? You want a body? Douglas, ખલાસ. ના, ખલાસ નથી. ફોર્ચ્યુનેટલી બચી ગયો એ. પણ ચંદ્રકાંતે કહ્યું છે કે આપણે બધાએ હજી વધારે 70 દિવસ આ ગામમાં રહેવું પડશે. 70 ડેઝ? 70 નહીં, 17. 17 અંગ્રેજી. 17 ડેઝ. વોટએવર. આ જે પણ કંઈ થઈ રહ્યું છે ને એ તારા કારણે થઈ રહ્યું છે. મારે કારણે? હા. હવે તું જ આ બધું થાળે પાડ. ગયો તો હું થાળે પાડવા. હા તો જઈને શું કર્યું તમે? મકાઈનો ડોડો ખાઈને પાછા આવ્યા. ભૂટ્ટો મેં નથી ખાધો, આ તારા વાલા ભૂખડા દીકરાએ ખાધો છે. અને તો મકાઈના ભૂટ્ટાનું હેન્ડલ પણ ખાધું આખે આખું. ખાધું નહીં, ખાલી જોયું. વોટએવર. તું આટલું પણ નહીં કરી શક્યો. શું આવડે છે? શું તને? તો તને શું આવડે છે? ફालतू એક્સરસાઇઝ કરવા સિવાય. મોમ ની એક્સરસાઇઝ ને ફालतू નહીં કહેતા ડેડ. અચ્છા એમ? તો જઈને લઈ આવો નંદિની માતાને પાછી. ડોન્ટ ચેલેન્જ અસ. આઈ એમ ચેલેન્જિંગ યુ મિસિસ કિમી ઉત્તમ મહેતા એન્ડ મિસ અનાયા મહેતા. એટલે પિંકી જેવા ગાંડા માણસ પાસેથી પેલી બકરીને પાછી લાવવી એ પેજ 3 માટે ફોટા પડાવવા જેટલું સહેલું કામ નથી, સમજ્યા? નાઉ આઈ વિલ શો યુ કે એ એટલું જ સહેલું કામ છે. નંદિની માતાને હું પાછી લઈ આવીશ. હું અને અનાયા. સ્ત્રી શક્તિ છે અને પુરુષ સન શક્તિ છે. કેમ ભૂખડિયા? બોલને. હા. પુરુષોત્તમ ભાઈ ઊંડા શ્વાસ લો અને બોલો, રોગ મારા પાછો જતો રે, પાછો ક્યારે નહીં આવતો. બોલો, રોગ મારા પાછો જતો રે, પાછો ક્યારે નહીં આવતો. રોગ જાય છે, હવે બોલો, રોગ આવજે, રોગ આવજે, રોગ આવજે. એ ત્યાં નથી જતો, અહીંયા જઈ રહ્યો છે. રોગ આવજે, બાય બાય. ચરબી મારી પાછી જતી રે, ટાઈગર તું પણ. ચરબી આવજે, ચરબી તું પણ આવજે, બાય. બ્રો, ચરબી ઓછી થઈ ગઈ. હા, જતી રહી, ક્યાર નહીં જતી રહી, જો ત્યાં પહોંચી ગઈ, ફ્લેટ થઈ ગયો તું સાવ. પુરુષોત્તમભાઈ, પુરુષોત્તમભાઈ, નંદિની માતા આવી ગઈ. નંદિની માતા આવી ગઈ. હે ઈશ્વર, તારો ખૂબ ખૂબ આભાર. કોણ લઈ આવ્યું રણછોડ કાકા? તમારી બંને દીકરીઓ. જોયું મોટા ભાઈ, સ્ત્રી શક્તિનું ઉદાહરણ. તમને કહ્યું હતું ને કે નંદિની માતા આવી જશે. નંદિની માતા આવી ગયા. નંદિની માતા, તમે પધાર્યા, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. અત્યાર સુધી તમે ખાલી પિંકીભાઈના હતા, હવે સર્વેના થઈ ગયા છો. એ રણછોડિયા, માતાજીના પ્રસાદ માટે હવે તારે પિંકીભાઈના ફૂક્કા નહીં ફૂલાવવા પડે, સમજો કે. એ ખાન સાહેબ, તારે હવે છે ને મફતમાં ડિમ્પલ અને સિમ્પલની દાઢી નહીં કરવી પડે. ચલો, માતાને પવિત્ર કરો હવે. ચલો ચલો. વોટ ઇઝ પવિત્ર? પવિત્ર એટલે પૂજાનું પાણી છાંટીને પવિત્ર કરવાનું. ના ના ના, એ પવિત્ર છે, એને કશું નથી કરવાનું, એને કશું નથી, એને કશું નથી કરવાનું. આ શું થયું? આ તો નકલી છે. નકલી? બરોબર બનાવટ કરે છે. નકલી નિશાન લગાવીને લઈ આવ્યા છે. આ શેરવાળા તો આપણે મૂર્ખ સમજે છે. ચાલો ચાલો ચાલો. ડોબી, મેં તને કહ્યું હતું ને કે આ ફેવિકોલથી જ ચોંટાડજે તું. હવે તો રોગ આવશે જ. મોટા પપ્પાનું દિલ કેટલું મોટું છે. હા, પણ દિલમાં બહુ મોટું કાણું છે. એમનો જીવ જોખમમાં છે, ત્યારે તમે આવા ગાંડા કાઢીને એમને વધારે દુઃખી કરો છો. પુરુષોત્તમભાઈ માટે થોડા દિવસ બહુ જોખમી છે. એટલે ડૉક્ટર સાહેબ, તમે એમ કહેવા માંગો છો કે મોટા ભાઈ હવે થોડા દિવસ જ? એમ નથી કહેતો હું. આ થોડા દિવસ જો નીકળી જાય તો કદાચ બચી જાય. એક ડૉક્ટર તરીકે મારી વિનંતી છે, આ થોડા દિવસ એમને ખુશ રાખજો, નહીં તો. બસ, 100 પૂરા થઈ ગયા. અરે પણ સિમ્પલ, શિક્ષકને ભૂગોળ નહીં શીખવાડ. મને ખબર છે 80 એટલે 100. હા, હવે શું કરીશું? હવે આપણે થોડા દિવસ માટે મોટા પપ્પાને ખુશ રાખશું. આપણે એટલે એક્ઝેક્ટલી શું કરીશું એમાં? મોટા પપ્પાની ખુશી શેમાં છે? નંદિની માતા. એ નંદિની માતા જેને આપણે ખરીદીને કે બાટા સિસ્ટમથી તો પાછી લાવી નથી શકતા. કરેક્ટ. તો એને રેન્ટ પર લઈ આવીએ. લેટ્સ રેન્ટ નંદિની માતા. વાવ, બ્રિલિયન્ટ આઈડિયા અનાયા, બ્રિલિયન્ટ આઈડિયા. કિમી? યપ. આર યુ શ્યોર આ તારી જ દીકરી છે? ઓ શટ અપ બોથ્સ. चल चल टाइगर, આપણે જઈએ છકડામાં અને નંદિની માતાને લઈ આવીએ. ચલ ચલ મમ, ચાલ આપણે પણ જઈએ ડાચા. હું આવીને શું કરીશ? તારી અંદર રહેલી કામિનીને જીવતી કરીશ મમ. કમ ઓન અનાયા, કમ ઓન મમ. અનાયા, અનાયા લીવ. આ દૂધ છે કે સાકરનો ગાંગડો? ગઈકાલે પેલા ઉત્તમે ખરો વાટ્યો ભાંગરો. પિંકીભાઈ સિમ્પલ, ભુટ્ટો ન હોય તો ભુટ્ટાનો લાવ ફોટો. આવી લાગે છે નવી નોટો. પિંકીભાઈ, ગઈકાલના વર્તન બદલ અમે બહુ જ દિલગીર છીએ. તમને પૈસા ઓફર કરીને અમે આ ગામના રિવાજનું જે અપમાન કર્યું છે એના માટે અમે બધા તમારી માફી માંગીએ છીએ. હું જાણું છું કે નંદિની માતાની કિંમત આંકવી શક્ય જ નથી, પણ પિંકીભાઈ તમને સાચું કહું તો મારા મોટાભાઈ બહુ જ બીમાર છે. એની હાલત સારી નથી. જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. એટલે તમારી નંદિની માતા જો અમને એકાદ અઠવાડિયા માટે ભાડે આપો તો પિંકીભાઈ, ભાડા પેટે અમે તમે કોઈ આપવા તૈયાર છીએ, તમે કોઈ કરવા તૈયાર છીએ. નંદિની માતા ભાડા પર? હા, અમારા સિટીમાં બધું ભાડા પર મળે છે. એ તમારી અક્કલ વેચી આવ્યા કઈ દાડે? નંદિની માતાને લેવા આવ્યા છો ભાડે? જી. વાહ, શું હિંમત છે તમારી! પણ મને ગમી આ ખુમારી. હવે માથું નહીં ખાતા. જાઓ, ભાડે આપી નંદિની માતા. થેન્ક યુ, થેન્ક યુ વેરી મચ. બોલો હવે એના બદલામાં અમારે શું કરવાનું અથવા શું આપવાનું રહેશે? કોઈ કોઈની મદદ નહીં કરે. શટ અપ તમારી ચટરપટાર. જાઓ, કરો જાત મહેનત ને લઈ આવો મારી માટે બટર. पिंकी भाई, वाह वाह। शिकार थी पिंकी भाई, क्या हारे छे। पिंकी भाई तो उड़ता पतंगिया मारे छे। તમારું કામ થઈ ગયું છે। હા, તમે કહ્યું હતું એ પ્રમાણે બટર લઈ આવ્યા છે અમે। નહીં નહીં, અહીંયા નહીં, બધાને દેખતા ખરાબ લાગે, અહીંયા નહીં। ઓછા એ રીતે। ઓહો, આ તો સાચું બોલે છે, આ નથી કરતી લાય। ત્યાં બટર અને અહીંયા બટરફ્લાય। કમાલ કમાલ છે। અમસ્તા તો પાછા નથી આવ્યા ને ફરીને। આ લોકોએ ચીટિંગ તો નથી કરીને ના પિંકીભાઈ। ફાલતુ માણસ સાથે હું કોઈ મીટિંગ નથી કરતો, ગેમમાં હું પણ કોઈ ચીટિંગ નથી કરતો। તમે પણ શાયરી કરો છો। આપણા બંને વચ્ચે છે બહુ મોટો ગેમ, પણ મને લાગ્યું છે તમારો જ છે। રાતના બળતું હોય ફાનસ ગમે છે, શાયરી કરવા વાળો આ માણસ ગમે છે। માણસ મરતો હોય ત્યારે તું દાંડિયા રસ કરે છે। જલ્દી જલ્દી નંદિની માતા, શું ટાઈમ પાસ કરે છે। હા, શરત પ્રમાણે નંદિની માતા તો આપવી જ પડશે ભાળેથી। જાઓ, નંદિની માતા તમારી થઈ। समय समाप्ति ने घोषणा। चलो पाथियों, वागी गई घंटड़ी शाला ने, पूरी थई मुद्दत भाड़ा ने। मुद्दत पूरी थई એટલે એટલે જેટલું ભાડું તમે આપ્યું એટલો સમય એની સામે નંદિની માતા તમને આપે, આવે પતી ગયો। ના ના ના, આ ના ચાલે પિંકીભાઈ, આ ના ચાલે। આ તો ચીટિંગ કહેવાય। તમે કહ્યું તું કે જાઓ ભાડે આપી નંદિની માતા, અને હવે તમે ફરી જાવ છો। તમે એમ કહો છો કે મુદત પૂરી થઈ। રાઈટ, વોટ ઇઝ ધીસ નોનસેન્સ? ધીસ ઇઝ નોનસેન્સ વાળી બંધ રાખ તારી ઇંગ્લિશ ચીબડે। હે, હાઉ ડેર યુ ટોક ટુ માય વાઇફ લાઈક ધીસ? હે, અવાજ કાઢ કે લે વાઇફ લાઈક ધીસ વાળા। આ પિંકીભાઈનો વિસ્તાર છે, અહીંયા મારો હુકમ ચાલે છે। અરે ડિમ્પલ, સિમ્પલ જાઓ ને લઈ આવો નંદિની। ના ના ના, નો નો, આ ખોટી વાત છે પિંકીભાઈ, આવું નહીં કરો। નહીં નહીં, જાઓ નહીં નહીં, હું નહીં લઈ જાઉં નંદિની માતા। નહીં પિંકીભાઈ, પિંકીભાઈ પ્લીઝ આવું ના કરો। હું ઉત્તમ મહેતા, હેપી ફેમિલી પ્રાઇવેટ લિમિટેડનો માલિક। મેં તમને કહ્યું હતું એ પ્રમાણે બધી જ શરતોનું પાલન કર્યું અમે બધાએ। તમે કહ્યું હતું એ પ્રમાણે મેં કુવામાંથી પાણી ખેંચ્યું, અમારી કિમીએ માખણ વલોવ્યું, આ મારી દીકરી જેણે જીવનમાં કોઈ દિવસ પાણીનો ગ્લાસ નથી ઉંચક્યો એને વાસણ માંજે, આજુ એના હાથ કેવા થઈ ગયા તમે જુઓ। અને આ મારો દીકરો ટાઈગર, એને પોતે ન ખાધું માખણને આખે આખો સ્લેબ મટકામાં તમારા માટે અહીંયા લઈ આવ્યો, અને હવે તમે આવું કરો છો। પ્લીઝ પ્લીઝ, ભગવાનને ખાતર મારા મરતા ભાઈ માટે આ નંદિની માતા, આ બકરી અમને આપી દો પ્લીઝ। બકરી નથી, આ નંદિની માતા છે। એ માખણ ચોર, આ તો વેરી રોંગ કહેવાય। અરે ભગવાન જે ગલ કબીને, હું જોઈ લઈશ તને। આ તો જોને તારી સામે જ ઊભો છું। એ એક વસ્તુ કહું તને, યુ આર ફાયર। ધાક ધુક ધા, નંદિની માતાને પાછા લઈ આવો ને, પિંકીભાઈ પાસેથી છોડાવી લાવો। ચોક્કસ છોડાવી લાવીશું, તમે ચિંતા નહીં કરો મોટાભાઈ। સુઈ જાઓ, આરામ કરો ને, તમે જલ્દી સાજા થઈ જાઓ બસ। સાજો તો હું થઈ જઈશ નાનકા, પણ ડૉક્ટરના ઈલાજથી નહીં, તારું ગીત સાંભળીને। નાનપણમાં બાગ ગીત તને સંભળાવતી હતી ને, એ ગીત તું મને સંભળાવશે તો હું તરત સાજો થઈ જઈશ। संभलो सैयर मोरी रे चांदने पछुआड़े अरे सैयर मोरी रे मनडानु मोरलियो मुझती छटोरियो रे अरे सैयर मोरी रे चांदने पछुआड़े के सूरज उगियो रे नंदिनी माता ने पाछी ली आवानी से हेलो हेलो हाँ हाँ डीएसपी चंद्रकांत एक मिनट उत्तम उत्तम डीएसपी चंद्रकांत नो फोन छे हाँ बोल चंद्रकांत बोल अच्छा गुड थैंक्स चंद्रकांत थैंक्स ओके भले शुद्ध उत्तम व्हाट्स द मैटर डैड पेलो किलर पकड़ाई गयो छे किमी हां कौन है वो ब्रो कौन छे मारो कट्टर हरीफ महेंद्र महेश्वरी एने सोपारी આપી થી પેલા પ્રોફેશનલ શૂટર ને મને મારવા માટે મહેન્દ્રભાઈ કાયમ માટે જેલ માં જઈ રહ્યા છો તો એક પ્રશ્ન પૂછવા માંગુ છું શું લેશો જેલ માં ધરાઈ ગયો છું Let's go उत्तम सौथी पहला आ स्टूपिड एंटिलापुर से निकली जाइए यस ब्रो बने तो जल्दी ये भी जता रही है यस तुम लोग को जाओ व्हाट आई मीन इट तुम लोग को जाओ हूं यहां ज रहीश આપણે ચારે ચારે જ અહીંયા આવ્યા ત્યારે આપણા ચારેયના જીવ જોખમમાં હતા એટલે આપણે અહીંયા રહી ગયા પણ હવે ત્યાં બધું સેફ છે તમે લોકો જાઓ ગો બેક બટ उत्तम હવે ઇફ અને બટ્સ નો કોઈ અવકાશ જ નથી કિમી અહીંયા આવવાનું ડિસિઝન પણ મારું હતું ને અહીંયા રોકાઈ જવાનું ડિસિઝન પણ મારું જ છે સો પેક યોર બેગ્સ એન્ડ ગો બેક તમારી મુંબઈ જવાની વ્યવસ્થા હું કરું છું પણ ડેડ તમારે વિલેજમાં રોકાઈને કરવું છે શું અનાયા મોટા ભાઈ માટે આ ગામના લોકો માટે મારે નંદિની માતાને પાછી લાવવાની છે તમે લોકો જવાની તૈયારી કરો બ્રો I am coming with you. Aja mere sher, aja. Sher nahi, tiger. Yes, tiger. I'm proud of you, my tiger. I'm proud of you. I am proud of you, Dad. क्या बात है, Dad? Yes, Dad. तारा मुझे थी Dad सांभली ने बहुत गम्यू, बहुत सारू लागी पाचू एक बार बोल Dad बोल. ही बातों बच्ची record करने आप देश. Now let's go to Pinky भाई. Okay. Wait, Dad. હું તમને એકલા નહીં જવા દઉં. હું એ તમારી સાથે આવું છું. કેમ તારે મુંબઈ નથી જવું? નો. તો તારી બાર્બી ડોલનું શું થશે? એને બીજી ગર્લફ્રેન્ડ મળી જશે. પણ મને બીજો ડેડ નહીં મળે. ઓહ. યાર. ચલ. ઉત્તમ. હા કિમી. બોલ તું એ બે લાઈન્સ બોલ. મને મૂકીને જઈ રહ્યા છો? डायलॉग बाजी मांडी छे तमे लोको अहींया मोटा भाई मरवा पड्या छे अने तमारे डायलॉगो बोलवा छे त्यारे ए चलो लेट्स गो हवे मारो एक प्लान छे आपणे बधा पिंकी भाई पासे जईए छे अने त्यां हुं कहूं ए प्रमाणे बधा करजो काले डोढ्यू शिकवाड्यू तू आजे हीच शिकवाडीश, जल्दी थी जागो नहीं तो कान नीचे बगाड़े। पिंकी भाई, तारी मासी गंगा नाय ओ शहरी जीव नकटा छो नकटा आवी गया मोढुवाड़ी हवे शू नवे नाके दिवाड़ी। भाई साचू कहू तो अपनी वच्चे होली तो प्रगटी चुकी, हवे दिवाड़ी उजववा आव्यो छू तमारी साथे पिंकी भाई। प्रेम थी मोढु खोलो, पल्ले पड़े एवुं बोलो, भले दिल न मळे आपणा हाथ जरूर मेळवा आव्यो छूं। क्या बात, पालो हाथ है भाई। हमें तो रहा परदेशी पिंकी भाई, आजे छे काले जता रहेवाना, तो मने थयु के शा माटे कारण वगर आपणी वच्चेना संबंधो बगाडवा। हा मरदनो बच्चो थयो हामो पिंकी भाई ने पड़ी गयो जामो है। पण साचू कहू ने पिंकी भाई तो हमें बद्दा तमारा एंटीलापुर थी बहुत कंटाळी गया छे, कई मजा नथी आवती। पूछो आ लोकोने हां तो चला जाओ। हां ए तो जता ज रहेवाना छे, पण जता पहला हमने ये तो जनाओ कि तमे लोको शू रमता था, हमने पण रमाडो तुम्हारी साथे भाई। हां हां लेडीज रमे तो थाय खनन खनन बंगड़ी, एक पगे रमाय एनु नाम लंगड़ी। ओहो अच्छा अच्छा, એટલે તમે લોકો લંગડી રમતા હતા। નવી ગિલ્લી નવો દાવ, ક્રિકેટ પર તો લાગે લંગડી પર લગાડીશ પાવ। पिंकी भाई वेरी गुड मैन। हेलो मिस्टर किटला वाग्या 1 2 3 योर डेड। सूरज ना तापमान नहीं बढ़ा मने अनाया जिसको टाइगर चलो रिवर्स कर जल्दी। हाय तुम्हारू नाम शू छे? डिम्पल। सिंपल। नाइस। तुम्हारी एज शू छे? उमर 22 वर्ष। 22 वर्ष 3 महीना ने 8 दिवस। आना करता मोटो छु। तुम्हारा मैरिज થઈ ગયા છે? લગન ના કરવાની ઈચ્છા ખરી કે નહીં? ચોક્કસ। જ મા-બાપના આપણે બંને સંતાનો પર કેટલો મોટો ફરક છે આપણા બંનેમાં મોટા ભાઈ। તું મને મળવા નથી આવ્યો, આ ગામમાં છુપાવવા માટે? પુરુષોત્તમ ભાઈ માટે થોડા દિવસ બહુ જોખમી છે। તારે જો મારા માટે કંઈ કરવું જ હોય ને તો નંદિની માતા પિંકી ભાઈ પાસેથી છોડાવી લાવ। અહીંયા મારો હુકમ ચાલે છે। પ્લીઝ ભગવાનને ખાતર મારા મરતા ભાઈ માટે આ નંદિની માતા આ બકરી અમને આપી દો પ્લીઝ। મારા મોટા ભાઈ માટે, આ ગામના લોકો માટે મારે નંદિની માતાને પાછી લાવવાની છે. નક્કી છે ને, હું સિમ્પલ છે. ડિમ્પલ છે. સિમ્પલ જ હોય. अनाया कैसे? अनाया सिंपल इतने सिंपल 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 सिंपल. अरे डिम्पल कम कम. चीटिंग नो चीटिंग चीटिंग नो थॉट्स. નંદિની માતા આવી ગઈ છે. તમારો ભાઈ ઉત્તમ નંદિની માતા લઈને આવી ગયો છે. મોટા ભાઈ, તમારી નંદિની માતાને લઈ આવ્યો છું. એક નાના ભાઈ તરીકેની ફરજ પૂરી કરી મેં. टाइगर, ઉપવાસ કર્યો હશે તો તોડીશ નહીં ને નંદિની માતાના ચોરને છોડીશ નહીં. પતી ગયું તમારું? તો જણાવો પહેલી ગોળી કોને મારું? જુઓ ગામવાળા લોકો, જુઓ, જે છોકરો નાનપણથી આ ગામમાં રહ્યો, છોકરાઓ સાથે રમ્યો અને અહીંયા જ મોટો થયો, એ જ માણસ આજે અમારી સામે બંદૂક તાંકીને ઊભો છે. અરે જમીનદારી તો ક્યારની જમીનમાં દટાઈ ગઈ, અને એ વખતે જે ગુસ્સો એમના ચહેરા ઉપર હતો એ આજે બી હું એની આંખમાં જોઉં છું. સાચી વાત છે પુરુષોત્તમભાઈ. આજ પિંકુડા માટે મેં હાંફી હાંફીને ફુગ્ગા ફૂલાવ્યા, અને આજે આ ગાંડો અમને ફુગ્ગા સમજીને ઉડાડવા આવ્યો છે. બે હા ભાઈ હા, પણ આ લોકોએ કરી છે નંદિની માતાની ચોરી. એને કહેવાય ચીટિંગ. આ લોકોને તો પડવી જ જોઈએ ને બીટિંગ. એક મિનિટ, આજે શું કર્યું? જ્યારે મોટા પપ્પાનો પખાવ લેક્ચર ચાલતું હતું ત્યારે મેં જોયું તે તારો લંગડીનો પગ ચેન્જ કર્યો. આખી જિંદગી ચીટિંગ કરીને અમારા ગાલ પર લાફા મારીને ગાલ સુજાડી દીધા. અરે આનું કપાળ જો, ભોળો ભટકાઈને ફૂલાઈ માર્યું છે. રોજ સવારે દાંતણ કર્યા વગર સાલું દોઢિયું શીખવાડે, લંગડી રમાડે, દોયડા કુદાડે. અરે રમવાની ઉંમર છે અમારી આ? अरे जिंदगी ने पत्थरी फेरवी ना की हमारी। चल તમે ચીટિંગ કરી એમ અમે પણ ચીટિંગ કરી। મોહનથાળના બદલામાં કપડાં ધોવાના, પ્રસાદના બદલામાં 12 બકરીઓ, ભાડાના બદલામાં 20 કિલો માખણ અને ઝાપટના બદલામાં પછવાડેલા। એ જ પ્રમાણે ચીટિંગની સામે ચીટિંગ। પિંકીભાઈ જેમ તમે ચીટિંગ કરી એ જ રીતે અમે ચીટિંગ કરી। હિસાબ પૂરો ફિટ્ટુસ। ए चीट चीट बधाई कहे, चीट करशो न कोई। ए चीटिंग हसे जो मूल मंत्र, तो जीत कहाँ से होए न बापा, जीत कहाँ से होए। अरे डैड, आशु पिक्चर पती गयू? नो ब्रो, अभी 5 मिनट बाकी। गाम लोको आज थी आ नंदिनी माता सार्वजनिक थई गई। नंदिनी माता ए सुखनु प्रतीक छे। ए सुख जेनी जरूर तमने मने आपने सौने छे। पण आजे उत्तम मेहता अने एना फेमिली ने समझाव्युं के सुख जोईतुं होय तो सामे सुख आपवुं पड़े अने आ छे जीवननी लेती देती। गुड मॉर्निंग टाइगर बाबा। गुड मॉर्निंग डगलस। ब्रेकफास्ट माटे शुं बनावुं? एक काम कर, 7 गाजर, 10 કારેલા અને 1/2 કિલો તુલસીના પત્તા મિક્સરમાં પીસિંગ શું છે ને, આજથી મારું ડાયટિંગ ચાલુ થઈ છે। ચરબી આવજે, ચરબી આવજે, ચરબી બાય બાય ડગલસ, બાય બાય ડગલસ, આવજે। હું 18 વર્ષની છું, હું 18 વર્ષની છું, હું 18 વર્ષની છું। Happy family, happy family, hakuna matata। अरे टाइगर, hit it। नंदिनी माता नदी के थे, अबे तो चारों नदी के थे। नंदिनी माता नदी के थे, अबे तो चारों नदी। पापड़े तमने बेसाड़शु कौलीरा गांव जमारशु, अरे पापड़े तमने बेसाड़शु कौलीरा गांव जमारशु। सौनो एकज सुर अहीवाला, सौनो एकज सुर अहीवाला, सौनो एकज सुर अहीवाला। अंतिलापुर से वाला जो बद्धा है फैमिली, पधारो बद्धा वेलकम वाले रे। जो बद्धा ओ रे, जो बद्धा Kitchen for Marie, no swap, get a little card, okay.